દર્શક મિત્રો, એચપીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાટણ જિલ્લા અને તાલુકાના આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા પાટણ જિલ્લા કલેક્ટર અને જિલ્લા આરોગ્ય અધિકારીને નિયમિત કર્મચારીઓને મળતા લાભ અથવા પગાર અને ભથ્થા આપવા બાબત આવેદન પત્ર આપવામાં આવ્યું. ગુજરાત સરકારના કરારના ધોરણે આરોગ્ય વિભાગમાં આઉટસોર્સિંગ તરીકે ફરજ બજાવતા લાખો યુવા કર્મચારીઓની સડકતી સમસ્યાઓ અને વેદનાને સાંભળીને આવા નિયમિત કર્મચારીઓને મળતા લાભો અથવા પગારને આપવા બાબત રજૂઆત કરવામાં આવી. આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા જણાવ્યું હતું કે યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા છતાં યોગ્ય પગાર મળતો નથી. અમુક કર્મચારીઓને ન જેવા કારણોસર ફરજ પરથી છૂટા કરી દેવામાં આવે છે. ઘણીવાર ધાક ધમકી આપી કર્મચારીઓને છૂટા કરવાની બીક આપી અન્ય રીતે શોષણ કરવામાં આવે છે. તે બંધ કરવા બાબત મેડિકલ લીવ તથા મેટર્નિટી લીવ આઉટસોર્સિંગ કર્મચારીઓને આપવામાં આવે તેવી વિવિધ માંગણીઓ સંદર્ભે રજૂઆત કરવામાં આવી. એચબીએન ટીવી ન્યૂઝ પાટણ રિપોર્ટર હિતેશ મકવાણા. માનનીય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ સમક્ષ આજ રોજ અમે અમારી પડતર માંગણીઓ લઈને આવેલા, જેવી કે ફિક્સ પગાર ધોરણની બેઝિક પગાર પણ અમને લોકોને જે મળતો નથી, અથવા અમારા કર્મચારીઓને ક્યારે પણ છૂટા કરી દેવામાં આવે છે, એમનું નોકરીનું કોઈ પરફેક્શન નથી. પછી અમારો જે આ કોન્ટ્રાક્ટ જે બદલાવાનો છે, સપોઝ નવી તારીખથી જે કોન્ટ્રાક્ટ રિન્યુ થાય તો અમારો સેલેરી એ તારીખથી ગણાય છે કે અત્યારે જે ચાલુ નોકરી છે એ તારીખથી ગણાય છે. આવી અમે ઘણી બધી રજૂઆતો લઈને સાહેબ પાસે આવેલા, સાહેબજી પાસે અમને કહેલું કે તમને કોઈ પણ નવો કોન્ટ્રાક્ટ, ભલે કોન્ટ્રાક્ટ બદલાશે સેલરી પણ વધશે એવી અહીંયા ધારણા અમને આપેલી, અને તમારો લોકોનો પગાર જે તે ટાઈમથી પહેલી તારીખથી જ ગણાશે, ભલે જ એજન્સી કોઈ પણ બદલાય એવી અહીંયા ધારણા આપેલી. બીજી અમે જણાવેલું કે કોવિડની મહામારીમાં આટલા સમયથી કામગીરી કરે તો અમને એના પ્રોત્સાહન સ્વરૂપે અમે જિલ્લા પંચાયતની આવનારી ભરતીઓમાં પણ અમારી મુખ્ય માગણી એ છે કે જે એસ્ટ્રો એકાઉન્ટ દ્વારા જે માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા જે વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી હતી કે કર્મચારીઓને એમની બોનસ જે વર્ગ ચાને કર્મચારીઓ જેમની બોનસ 11,000 જે બાકીનું જે પગાર હતો એ એમના એસ્ટ્રો એકાઉન્ટથી એમના કે એકાઉન્ટમાં જમા થાય, એ અંતર્ગત હજુ આજથી સુધી એક પણ રૂપિયો કે કોઈ પણ પ્રકારના કર્મચારીના ખાતામાં એ રીતે કોઈ પણ પ્રકારની રકમ જમા કરવામાં આવી નથી. તો ભવિષ્યમાં અમારું જે આગળનું જે વળતર અમારું જે તે જાહેરાત બાદ જે તે માસથી અમારું બાકી છે તે તમામ પ્રકારનું અમને વળતર ચૂકવવામાં આવે, અને હવે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની આરતી હેરાનગતિ ના થાય એવી અમારી મુખ્ય માગણી છે. પાટણ જિલ્લાના તમામ કર્મચારી, પાટણ જિલ્લાના તમામ તાલુકાના જે તાલુકા છે બધા તાલુકાના કર્મચારી અહીંયા આજે હાજર છે. નવે નવ તાલુકાના. મારું નામ પરમાર સુજીત, રાજદીપ આઉટસોર્સિંગ એજન્સીમાં નોકરી કરતા તમામ કર્મચારીઓ દ્વારા માન્ય શ્રી કલેક્ટર સાહેબને આજે એમના પડતર માગણીઓ અંતર્ગત અમુક નિવેદન અને એમને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તે અંતર્ગત સૌ પ્રથમ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અમને એવી સાંત્વના આપવામાં આવેલી છે કે આવનારા સમયમાં તમારી જે જે માગણીઓ છે, જેમ કે તમારી પગાર વધારવી, જે તમને અગિયાર મહિનાના કરાર હોય ગમે ત્યારે છૂટા કરી દેવા જેવી ધાક ધમકી આપવી, એ તમામ પ્રકારમાંથી તમને ભવિષ્યમાં એવી કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે અંગે આપવામાં આવેલું છે. અને ત્યારબાદ અમે માનનીય શ્રી કલેક્ટર સાહેબ પાટણને પણ આવેદનપત્ર આજે આપીને અમારી તમામ માગણીઓ સંતોષાય એવી અમે અપીલ કરીએ છીએ. ક્યાં ક્યાં આવેદનપત્ર આપી છે? અમે આજે જિલ્લા આરોગ્ય અધિકારી પાટણ અને માનનીય શ્રી કલેક્ટર શ્રી પાટણ. પહેલાં તો સાહેબ હું મારો પરિચય આપી દઉં. સમી તાલુકાના રવત સબ સેન્ટરની અંદર હું મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવું છું. સાહેબ, આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે ન્યાય નીતિ સૌ ગરીબને, મોટાને સૌ માફ, વાઘે માર્યું માનવા એમાં સૌ ઇન્સાફ. કહેવાનો મતલબ મોટી મોટા જે અધિકારીઓ જે લાગવગ ધરાવતા કેવા હોય એમની રજૂઆતો તરત સાંભળવામાં આવે છે. તો આ આખો સમગ્ર વર્ગ છે જે આર્થિક રીતે સદ્ધર નથી, તે છતાં 11,000માં નોકરી કરે છે, અને આ લોકોએ એવા સમયમાં કામ કર્યું છે કે જ્યારે ખરેખર સરકારને એ કામની જરૂર હતી. પેન્ડેમિક બીમારી છે કે કોરોના જે ભયાનક બીમારી, તો અમારી રજૂઆત એવી છે કે અમને પહેલાં તો સમાન કામ સમાન વેતન આપવામાં આવે. જે ગવર્મેન્ટ, ધારો કે 20,000માં જે ગવર્મેન્ટ જોડે કામ લેવામાં આવે છે એનું કરવામાં આવે છે. બીજી વસ્તુ કે જ્યારે 3 વર્ષ જેવો સમયગાળો અમને આ ફિલ્ડમાં આવીને થઈ ગયો તો અમારી અમને વીસ માર્ક ગ્રેસિંગ તરીકે આપવામાં આવે. બીજી વસ્તુ કે અમારો પગાર ટાઈમસર કરવામાં આવતો નથી, તો એ પગાર 1-10 તારીખમાં થઈ જાય એ રીતની રજૂઆત છે. બીજી વસ્તુ
કે જે તે વખતે જ્યારે બીમારી ચાલુ થઈ એ વખતે અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારે જે કોરોના અંતર્ગત તમે કામગીરી કરેલ છે તેમાં તમને 10-10, 15-15 હજાર રૂપિયા ચૂકવવામાં આવશે. તો એ પણ હજુ ખાલી લોલીપોપ જેવું કહેવાય ને એવું જ છે, એ હજુ અમને આપવામાં આવ્યું નથી. બીજું, અમને TADA આપવામાં આવતું નથી. માનો કે વેક્સિન કામગીરી ચાલતી હતી એ વખતે જે કેરિયર લઈ જવા લાવવા એવી ઘણી વખત અમારે બનવામાં આવ્યું છે, તેમ છતાં એ પણ અમે અમારાથી ચૂકવવામાં આવે છે. તો આવી બધી ઘણી બધી રજૂઆતો અમારી છે, તો એ અંતર્ગત ધ્યાનમાં લઈ અને અમને પોઝિટિવ હકારાત્મક વલણ દાખવવામાં આવે એવી અમારી મુખ્ય રજૂઆતમાં એવી રજૂઆતો હતી. એક તો અમારો જે કરાર છે એ લંબાયો છે કે નહીં અમને ઓથેન્ટિક રીતે આપવામાં આવે, જે હજુ કોઈ જાતની પહેલી નથી. પછી જે તારીખથી કરાર પૂરો થયો એ તારીખ પહેલી તારીખથી અમે ચાલુ છીએ કે કંઈ નહીં એ પણ અમને ખબર નથી. તો એ અમારી રજૂઆત છે. જે તે વખતે ભરતી કરવામાં આવે તે વખતે ખાસ અમે કોરોનાની અંદર જે જીવના જોખમ હોય એવું કહેવાય ને કે પરિવારના સભ્યો અડવા માટે તૈયાર નહોતા ને, એ વખતે 11,000માં કામ કરતા કર્મચારીઓ જીવના જોખમે ત્યાં જઈને એમની જોડે બેસતા હતા. તો એ અંતર્ગત અમને ન્યાય મળે એવી અમારી સૌની અભિલાષા છે. બધા આરોગ્ય વર્કર, પ્યુન છે, પટ્ટાવાળા છે, લેબ ટેકનિશિયન છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે, FHW બહેનો છે, LR બહેનો છે અને MPHW.